એક ક્વેશ્ચન બધા મેલ માટે, જ્યારે પણ તમે ક્યાંય બહાર જાઓ છો તો તમે તમારું વોલેટ ક્યાં રાખો છો? મોટા ભાગના લોકોનો જવાબ હશે કે ભાઈ પાછળના પોકેટમાં. અને જો તમારો જવાબ પણ આ જ હોય ને તો પાછળના પોકેટમાં વોલેટ રાખવાનું બંધ કરી દેજો, કારણ કે તેનું પરિણામ ખૂબ જ ખરાબ આવી શકે છે. તમે પહોંચી ગયા છો વીટીવી ગુજરાતી.com પર. શોનું નામ છે થેન્ક્સ ડુડ અને હું છું ડીકે. મેન્સ હેલ્થમાં એક રિપોર્ટ પબ્લિશ થઈ હતી જેમાં યુનિવર્સિટી ઓફ વાટરલૂના પ્રોફેસર ઓફ ફાઇન બાયોમિકેનિક્સ સ્ટુઅર્ટ મેકગિલે કહ્યું હતું કે આ જે પર્સ છે ને એ થોડા સમય માટે પાછળના પોકેટમાં રાખવા માટે હોય છે, પણ જો તમે કાર્ડ, બિલ, સિક્કાઓના જાડા એવા ગઠ્ઠા પર ઘણા કલાકો સુધી બેસો છો ને તો તેનાથી હિપ જોઈન્ટ અને કમરના નીચેના ભાગમાં દુખાવો થવા લાગશે. આ જે તકલીફ છે ને તેની શરૂઆત થાય છે સાયટિકા નર્વ સાથે, જે એકદમ બરાબર હિપ જોઈન્ટની પાછળ હોય છે. જાડુ પર્સ રાખવાના કારણે આ નવ પર્સ અને હિપ વચ્ચે દબાઈ જાય છે અને આ નવ દબાવવાના કારણે તકલીફની શરૂઆત થાય છે. આ વાત ગંભીર એટલા માટે છે કારણ કે પેઇન એટલે કે દુખાવાની શરૂઆત ભલે હિપથી થતી હોય પણ તે નીચે પગ સુધી જઈ શકે છે. આપણે જ્યારે પાછળના પોકેટમાં પર્સ રાખીએ છીએ ને ત્યારે પેલ્વિસ એક બાજુ નમી જાય છે, જેના કારણે કરોડરજ્જુ ઉપર વધારે પ્રેશર આવે છે અને એમાં પણ આ પર્સ જેટલું વધારે જાડું એટલું તમારું બોડી એક સાઈડ વધારે નમેલું રહેશે અને એટલો તમને વધારે દુખાવો પણ થશે. પાછળના પોકેટમાં પર્સ રાખવાના કારણે બંને હિપનું બેલેન્સ બગડી જાય છે અને એક હિપ બીજાના ઉપર હોવાના કારણે કમર અને પીઠની સાથે સાથે નેક એટલે કે ગરદન પર પણ તેની અસર પડે છે, જેના કારણે કમર અને ગરદન સાથે જોડાયેલી ઘણી તકલીફો થઈ શકે છે. સાથે જ કરોડરજ્જુ પણ નમવા લાગે છે, જેથી સ્પાઇનલ જોઈન્ટ્સ, મસલ્સ અને ડિસ્ક વગેરેમાં પણ દુખાવો થવા લાગે છે અને તે બરાબર કામ કરતા નથી અને ધીરે ધીરે તે ડેમેજ પણ થવા લાગે છે. આ ઉપરાંત સાયટિકાનો દુખાવો પણ વધવા લાગે છે અને તે અસહ્ય બની જાય છે અને આ દુખાવો કમરથી શરૂ થઈને નીચે પગ સુધી પહોંચી જાય છે. હવે આવી સિચ્યુએશનમાં થાય શું? તો કે આવી સિચ્યુએશનની અંદર પગમાં ખાલી ચડી જાય એટલે કે આપણા પગ છે ને એ સુન્ન પડી જાય. કોઈ આપણને સોય મારે ને જેવું ફીલ થાય ને સેમ એવું જ ફીલ થાય અને આપણને ચાલવા બોડીનું બેલેન્સ બગડે છે, જેના કારણે કમર અને હિપમાં દુખાવો થવા લાગે છે. આ પર્સ લાંબા સમય સુધી રાખીને બેસી રહેવાના કારણે આ જે નસ હોય છે ને એ નસ દબાઈ જાય છે, જેના કારણે ઘણી વાર તો બ્લડ નું સર્ક્યુલેશન પણ થઈ શકતું નથી અને નસમાં સોજો પણ આવી જાય છે. આ સિવાય તેનાથી ઓસ્ટિયો આર્થરાઇટિસ અને ઓસ્ટિયો પોરોસિસ નો ખતરો પણ વધી જાય છે. જો કોઈ ખૂબ જ લાંબા સમયથી પાછળના પોકેટમાં પર્સ રાખે છે તો તે જોઈન્ટ પેઇનનું પણ રીઝન બની શકે છે. અને હા, એવું નથી કે જાડા પર્સના કારણે જ આ પ્રોબ્લેમ થાય, જો પર્સ નાનું હોય ને તો પણ સાયટિકાનું પેઇન થઈ શકે છે. તો આજના વિડીયોમાં મેં તમને પાછળના પોકેટમાં પર્સ શા માટે ના રાખવું જોઈએ એના વિશે જણાવ્યું. આ વિડીયોની ઇન્ફોર્મેશન એ દરેક લોકો માટે કામની છે કે જે પાછળના પોકેટમાં વોલેટ રાખે છે, એમના સુધી આ વિડીયો શેર કરીને જરૂરથી આ માહિતી એમને પહોંચાડી દેજો અને આવી જ યુઝફુલ ઇન્ફોર્મેશન જાણવા માટે જોતા રહો થેન્ક્સ ટુ ઓનલી ઓન VTV ગુજરાતી.com.